विद्यार्थी मित्रों प्रणाम। आज आप धोरण 11 विषय संस्कृत ग्रामर वीडियो नंबर 2 न्याय परिचय में छठो न्याय परिचय जोईशुं। जल बिंदु न प्रति न्याय। जल एटले पाणी, बिंदु एटले टीपू, पाणीनुं टीपू, निपात एटले पड़वुं। घड़ा जेवा पात्र में भरेला पाणीना खासा एवा जत्थामांथी घड़ामां पड़ेला काणामांथी नाना नाना टीपाना रूपमां पाणी वही जाय छे। એટલે ઘડાના કાણામાંથી નાના નાના ટીપા વહી જવાની ક્રિયાના કારણે ખાલી થયેલા ઘડાને જોઈને કોઈકને આ ન્યાયની કલ્પના કરવાની ફરજ પડે છે। તો માતા પિતાની પ્રચુર સંપત્તિ જોઈને કોઈક દીકરો એમ સમજે છે કે હું ગમે તેટલો ખર્ચ કરું મારા પિતાની સંપત્તિ ક્યાં ખૂટી જવાની છે। આમ વિચારીને તે પિતાની સંપત્તિનો છૂટા હાથે વાપરવા માંડે અને તેમાં કોઈ ઉમેરો ન કરે, એટલે પિતાની સંપત્તિમાં વધારો ન કરે। તો ક્યારેક ને ક્યારેક આવી પ્રચુર સંપત્તિ પણ સમાપ્ત થઈ જવાની છે। એવી જ રીતે કુદરતે આપેલા ખનિજના અખૂટ ભંડારો જોઈને માણસ કોઈ પણ જાતના સંયમ વગર કરકસરપૂર્વક વાપર સતત વાપરતો રહે તો આ ખનિજ સંપત્તિ પણ ખૂટી જવાની સંભાવના છે। તો પ્રસ્તુત ન્યાય આ વાસ્તવિકતાનું દર્શન કરાવીને ઉપદેશ આપે છે કે જેમ ભરેલા ઘડામાંથી માત્ર ટીપું ટીપું પાણી વહી જતું હોય છે એમ એક સમયે ખાલી થઈ જાય છે, તેવી જ રીતે કે જે આપણા અખૂટ ભંડારો છે તે વાપરતા જતા પદાર્થના જથ્થામાં કાં તો ઉમેરો કરતા રહેવાનું છે અથવા સંગ્રહનો નિપાત ન થાય તો પાણી ઢોળાય નહીં તેની તકેદારી રાખવાની છે। આમ અમુક વસ્તુના મોટા ભંડારોનો જો જોઈને કોઈ છૂટા હાથે વાપરવા લાગી જાય તો તેવી વ્યક્તિ એવા વ્યવહારને અભિવ્યક્ત કરવા માટે પોતાના વક્તવ્યમાં આ ન્યાય વાપરી શકે છે। ત્યાર પછી દેહલી દીપક ન્યાય। દેહલી એટલે ઘરનો ઉમરો અને દીપક એટલે દીવો, ઘરના ઉમરા પર દીવો। દીવાનું કાર્ય હંમેશા પ્રકાશ આપવાનું છે। અંધકારમય જીવનમાં પ્રકાશ, તે રીતે દીવાનું કાર્ય પણ પ્રકાશ આપવાનું છે। તેને ઘરના કોઈક પણ ઓરડામાં મૂકવામાં આવે છે તો તે માત્ર એ ઓરડામાં જ પ્રકાશ પાથરી શકે છે, પરંતુ જો તેને ઘરના ઉમરા પર મૂકવામાં આવે તો ઉમરાની બંને બાજુમાં એટલે કે ઘરની અંદર તેમજ બહાર પ્રકાશ પાથરે છે। આમ એક જગ્યાએ રહીને બે જગ્યાએ કામ કરતા સાધનોના સંદર્ભે આ દેહલી દીપક ન્યાય પ્રચલિત બન્યો છે। આ ન્યાય આપણને પદાર્થોના ઉપયોગ કઈ રીતે કરવા તેની શીખ આપે છે। માણસ ધારે તો અમુક પદાર્થમાંથી સીમિત લાભ લઈ શકે છે, દાખલા તરીકે માણસ ધારે તો અસીમિત પણ લાભ થઈ શકે છે। ક્યારેક પદાર્થના પ્રયોગનું સ્થાન અને ક્યારેક પદાર્થના પ્રયોગની રીત બંને મહત્વની, કે સ્થાન કયું છે અને તેની રીત એ બંને મહત્વની બની રહે છે। જેમ કે કોઈ વિદ્યાર્થી વિદ્યાલયમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે છે અને જમ્યા પછી અમુક સમય વીતી જતા કે પછી જમ્યા વગર ખાલી પેટે રહીને વિદ્યાર્થી દ્વારા કરાતા સાયકલના ઉપયોગથી એક તરફ સમયની બચત થાય છે તો બીજી બાજુ શારીરિક વ્યાયામ પણ થઈ જાય છે। આમ વિદ્યાર્થી સાયકલના ઉપયોગથી એકી સાથે બે લાભ લઈ શકે છે, શાળાએ પણ આવી શકે છે અને સ્વાસ્થ્ય પણ સારું થાય છે। તો વિદ્યાર્થી દ્વારા લેવાઈ રહેલા સાયકલના વિવિધ લાભ કહેવાના સંદર્ભમાં આ ન્યાય પ્રચલિત બન્યો છે। તેથી જ્યારે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ એકી સાથે બે પ્રયોજન સાધવામાં આવ્યા હોય ત્યારે તે પ્રસંગને સંક્ષેપમાં સચોટ રીતે વ્યક્ત કરવામાં આવે છે। ત્યાર પછી છે મત્સ્ય ન્યાય। મત્સ્ય એટલે માછલી, મત્સ્યને લગતી વસ્તુ કે બાબતને માત્સ્ય કહે છે। દાખલા તરીકે નદી કે સમુદ્રમાં રહેતી મોટી માછલી, એ નદી કે સમુદ્રમાં જે માછલી રહે છે પોતાનાથી નાની માછલીને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, એટલે મોટી માછલી નાની માછલીને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને જીવે છે। માછલીના આ વ્યવહાર પરથી આ મત્સ્ય ન્યાય પણ પ્રચલિત બન્યો છે। આ ન્યાય ઉપરથી માણસે એ વાત સમજવાની છે કે જેમ સમુદ્રમાં માછલીઓનું સહ અસ્તિત્વ છે તેમ માનવ સમાજમાં પણ માનવ માનવનું સહ અસ્તિત્વ છે, એટલે કે સમુદ્રમાં માછલીઓનું અસ્તિત્વ છે તેમ માનવ સમાજમાં માનવનું અસ્તિત્વ છે। માછલીઓના સહ અસ્તિત્વમાં
જેમ નાના નાનાને મોટાથી ભય સતત ભય રહે છે તેમ પોતાની જાતને બચાવવાની રહે છે, તેમ માનવ સમાજમાં પણ નાની વ્યક્તિને મોટી વ્યક્તિથી સતત ભય રહ્યા કરે છે. એટલે પોતાની જાતને હંમેશા બચાવવાની રહે છે. જો કે માનવ સમાજમાં આવું સતત બને નહીં તે માટે રાજતંત્ર કે પ્રજાતંત્ર પ્રવિત થયું છે. પરિણામે માનવ સમાજમાં શક્તિ સંપન્ન માણસોની વચ્ચે પણ શક્તિહીન માણસોનું અસ્તિત્વ ટકી રહે છે. એટલે કે આ સંદર્ભમાં જોઈએ તો વાતચીત દરમિયાન કોઈ એવો સંદર્ભ રચાય કે બળવાન માણસ નિર્બળને પીડી રહ્યો હોય, એટલે કે કોઈ બળવાન માણસ નિર્બળ માણસને પીડી રહ્યો હોય કે તેની નિર્બળતાના ભોગે પોતાનું સામ્રાજ્ય કે અસ્તિત્વ ટકાવી રાખવાની ચેષ્ટા કરતો હોય, એ સામ્રાજ્ય કે અસ્તિત્વ ટકાવવાની ચેષ્ટા કરતો હોય તો તેવા સંદર્ભે તે વ્યક્તિને એ અમાનવીય વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ મત્સ્ય ન્યાય વાપરી શકાય છે. ત્યારે પિષ્ટ પેષણ ન્યાય, પિષ્ટ એટલે દળેલી કોઈ વસ્તુ અને પેષણ એટલે દળવું. પિષ્ટ એટલે દળેલી વસ્તુઓના લોટની, પેષણ એટલે કે દળવાની ક્રિયાને પિષ્ટ પેષણ કહે છે. સામાન્ય રીતે કોઈ વસ્તુ કે પિષ્ટ દળેલી જ હોય છે, પરંતુ તેને દળવાની જરૂર રહેતી નથી. આમ કોઈ દળેલી વસ્તુને દળવારૂપ બિનજરૂરી છે, તેથી તે માત્ર સમય અને શક્તિનો વાસ્તવિક રીતે બરબાદી દર્શાવે છે. આમ પિષ્ટ પેષણ ન્યાય એ આ માટે પ્રચલિત બન્યો છે. તો કાર્યના બે પ્રકાર કલ્પી શરૂ કરી શકાય છે, એક તો થયેલું કાર્ય અને બીજું ન થયેલું કાર્ય. આ ન્યાય બોધ આપે છે કે માણસે આ બે પ્રકારના કાર્યોમાંથી થઈ ગયેલા કાર્ય ફરી ફરીને પોતાના સમયને શક્તિની બરબાદી કરે છે. જોઈએ નહીં એટલે થઈ ગયેલા કાર્ય પર સમય શક્તિની બરબાદી ન કરવી જોઈએ, પરંતુ તેને ત્યારબાદના કાર્યને ઉપક્રમ આપીને પોતાના સમય અને શક્તિનો સદુપયોગ કરવો જોઈએ. એટલે થઈ ગયેલા કાર્ય સિવાય જે કાર્ય હોય તેને ઉપક્રમ આપીને સમય અને શક્તિનો સદુપયોગ કરવો જોઈએ. જેમ કે ઘર કે વિદ્યાલયને કોઈએ પહેલાંથી સ્વચ્છ કરી રાખ્યું હોય તો તેને ફરી સ્વચ્છ કરવા માટે સમય બગાડવો જોઈએ નહીં, પરંતુ તેને બદલે સ્વચ્છ કરવા માટેનો પ્રયત્નનો આદર કરવો જોઈએ. આમ છતાં કેટલીક વાર એવું થતું હોય છે કે પ્રસિદ્ધિ કે દેખાડો કરવા માટે સ્વસ્થાનને ફરી સ્વચ્છ કરવાનો ઉપક્રમ હાથ ધરાય છે, કે દેખાડો કરવા માટે આ કાર્ય કરાય છે. આ તો સમય અને શક્તિની બરબાદી દર્શાવે છે. ત્યાર પછી છે કુંપ મુંડક ન્યાય. કુંપ એટલે કૂવો અને મુંડક એટલે ડેડકો. કૂવો અને ડેડકાનું જન્મસ્થાન, આ નિવાસસ્થાન છે. કૂવોમાં જન્મીને કૂવામાં જ નિવાસ કરતો મુંડક, મંડુક એટલે ડેડકો, આમથી તેમ ફરતો રહે છે, પણ તેને કૂવા સિવાય બીજે ક્યાંય જવાનો અવસર મળતો નથી. પોતાના નિવાસસ્થાન સિવાય બીજી કોઈ જગ્યાએ તેને જોઈ નથી કે દેખી શકતો પણ નથી. પરિણામે તે કૂવાને જ આખું જગત સમજે છે. એટલે કૂપમુંડક જે ડેડકો કૂવામાં રહીને કૂવાને જ આખું જગત સમજે છે. આમ કૂવાની બહાર અતિશય વિશાળ જગતને તેને જરાય પણ સરખે પરિચય થઈ શકતો નથી. આમ કૂવામાં રહેલા આ ડેડકાની સ્થિતિ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. માનવ માત્ર કોઈ એક નાનકડા સ્થળમાં જન્મે છે. કોઈ પણ માણસ નાનકડા સ્થળમાં જન્મે છે અને મોટાભાગે તે કોઈ એક નાનકડા સ્થાનમાં જ નિવાસ કરે છે. એટલે નાનકડા સ્થાનમાં જ નિવાસ કરે છે. મોટાભાગે માનવીનું જીવન પોતાના જન્મ અને નિવાસસ્થાનમાં જ વ્યતીત થાય છે. એટલે માનવ જીવન હંમેશા જન્મ અને નિવાસસ્થાનમાં જ વ્યતીત થાય છે. જરૂરી નથી કે બધા માણસોને દેશ વિદેશ પ્રત્યક્ષ રીતે જોવાનો અવસર મળે, એટલે દરેક માણસને દેશ વિદેશ જોવાનો અવસર મળે, પરંતુ જો માણસ ઈચ્છે તો શિક્ષણ પ્રાપ્ત કરીને શિક્ષણના માધ્યમ થકી જગતભરનો અહેસાસ અને પરિચય કરી શકે છે. આમ થતાં માણસને જગતની વિશાળતાનો અને વિશાળ જગતનો અનુભવ થાય છે. આવી પરિસ્થિતિના આધારે માણસના મનને હૃદયના વિશાળ સ્થાન બનાવે છે.
મન અને હૃદયની વિશાળતાથી માણસનો વ્યવહાર મૃદુ અને મન પરગજુ બની જાય છે. એટલે વિશાળતાના કારણે વ્યવહાર મૃદુ અને મન પરગજુ બની જાય છે. આ રીતે વિશાળ જગતનો પરિચય માણસને અનેક રીતે ઉત્કર્ષ એટલે કે અનેક જગતનો ઉત્કર્ષનો અનુભવ આ કરાવે છે. પણ જે માણસ શિક્ષણ ન મેળવીને પ્રવાસ ન ખેડે એટલે કે શિક્ષણ નથી મેળતો, પ્રવાસ નથી ખેડતો, તે માત્ર પોતાના નિવાસસ્થાન રૂપી નાનકડા ભાગમાં રહીને જીવન વિતાવે છે અને તેને વિશાળ જગતનો કોઈ ખ્યાલ જ આવતો નથી. તેથી મન તો પોતાનું ગામ, શહેર, સમગ્ર જગત બની રહે છે. આમ આવી વ્યક્તિની વિચારસરણી પણ સીમિત જ રહી જાય છે. આથી સીમિત વિચારસરણી માનવીના મન અને હૃદયને પણ સંકુચિત મનવાળા કરી દેશે. એટલે સીમિત વિચારસરણીના કારણે મન અને સંકુચિત પણ વધારે પ્રમાણમાં સંકુચિત મનવાળા કરી રાખે. જેણે માત્ર પોતાનું ગામ જ જોયું છે તેણે પોતાના ગામને જગત માની લીધું છે. એવી રીતે શહેર જોયું છે તેને શહેરને જ જગત માની લીધું છે. તેવા માણસનો વ્યવહાર અને વિચાર સંકુચિત બની જતા હોય છે. પોતાના અત્યંત સીમિત જ્ઞાનને સંપૂર્ણ માનનારા માણસના આવા સંકુચિત વલણને આપણે આ ન્યાય વાપરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્ય નથી લેશું, ન્યાય 5-10 લખીને મોઢે કરવાનો રહેશે. પ્રણામ.